મૃત્યુકે હનમે પાપઃ, હે માટી મારા પાપનું પ્રક્ષાલન કર, એવી આ ભારતની ભૂમિનો કણ કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામની ચરણરસથી આ ધરતી પાવન બની અને એ ધરતી ઉપર ભગવાન કૃષ્ણ નાચ્યા. હજારો ઋષિ મુનિઓએ જ્ઞાનની ધારા વહાવી, સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા. ભક્તિ, ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા હાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે. આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ. ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી ઝગમગે છે. ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે સંત ગૌરીબાઈ. આજે આપણે સંત ગૌરીબાઈને વંદન કરીએ. રાજસ્થાનની પવિત્ર ધરામાં ડુંગરપુરમાં વડનગરના નાગર સમાજમાં અંદાજે સંવત 1815માં સંત ગૌરીબાઈનો જન્મ થયેલ. એ સમયની પરંપરા મુજબ કેવળ 7 વર્ષની ઉંમરે જ તેમના લગ્ન થયેલા, પણ લગ્નના થોડાક જ સમયમાં તેમના પતિનું અવસાન થતાં તેઓ વિધવા થયા. જ્યારે સૌ સગા વહાલા તેમના પતિના મૃત્યુ ઉપર શોક વ્યક્ત કરીને તેમની દયા ખાધી, તો બાળ ગૌરીબાઈએ જવાબ આપ્યો કે ભગવાન મારો ભરથાર છે અને મેં મારું જીવન એને સમર્પિત કરી દીધું છે. ત્યારબાદ પોતાના માતા પિતાના ઘેર આવી પોતાના કુળદેવતા અને કુળદેવીની પૂજા ભક્તિ કરે છે અને સાથે સાથે ભજન કીર્તન પણ ગાય છે અને શાસ્ત્રોનું અધ્યયન કરે છે. આમ સંત ગૌરીબાઈની ભક્તિની સુવાસ સમગ્ર પંથકમાં પ્રસરી ગઈ. એક દિવસ ગિરિપુરના રાજા શિવસિંહજીએ તેમની ભક્તિ અને પવિત્રતાની વાતો સાંભળી સંત ગૌરીબાઈના દર્શન કરવા આવે છે, તેમની સાથે સત્સંગ થાય છે. સંત ગૌરીબાઈના સત્સંગથી પ્રભાવિત થઈ રાજાએ એક મંદિરનું નિર્માણ કરાવ્યું અને અતિથિગૃહ પણ બનાવરાવ્યું અને જગ્યા બાંધી આપી. ત્યારબાદ સંત ગૌરીબાઈએ પોતાનું ઘર છોડી ત્યાં જ રહેવા લાગ્યા. જગ્યામાં સાધુ સંત અને અભ્યાગતો પધારે એમને વધાવે છે અને ભજન સત્સંગ કરે છે. એક દિવસ એક સંત જગ્યામાં પધારે છે. સંતો ભક્તો કહે છે કે સંતનું નામ જીતા મુનિ નારાયણ હતું. સંત ગૌરીબાઈની ભક્તિની લગ્ની જોઈ તેમને તેઓ દીક્ષિત કરે છે અને માથે હાથ મૂકીને આશીર્વાદ આપે છે અને એક બાળ કૃષ્ણની મૂર્તિ તેમને ભેટ આપે છે. ત્યારબાદ તો ભક્તિ સાધના અને ગુરુના પ્રતાપે સંત ગૌરીબાઈને સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ અને ક્યારેક તો અઠવાડિયા સુધી તેઓ સમાધિ અવસ્થામાં રહેતા. એક દિવસ તો સમાધિ અવસ્થામાં બેઠેલા સંત ગૌરીબાઈની પરીક્ષા લેવા એક વૃદ્ધ મહિલાએ એમના શરીરમાં અનેક જગ્યાએ સોય ભોંકાવી દીધી. એમ કહેવાય છે કે એ મહિલાને આખા શરીરે કોઢ નીકળ્યો અને એ મહિલા સંત ગૌરીબાઈના ચરણોમાં પડી માફી માગવા લાગી. સંત ગૌરીબાઈએ તેને માફ કરી એના માથે હાથ મૂકતા જ એનો કોઢ મટી ગયો. જેને ભગવાન કૃષ્ણની ભક્તિની લગ્ની લાગી છે એવા ગૌરીબાઈ ગોકુળ વૃંદાવન જવા નીકળે છે. જ્યારે રાજા શિવસિંહજીને સમાચાર મળે છે તો તેઓ અહીં જ રોકાઈ જવાની વિનંતી કરે છે, પણ તેમનું મન તો હવે વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ પાસે પહોંચી ગયું છે. જ્યારે સંત ગૌરીબાઈ જયપુર પહોંચ્યા તો રાજ પરિવાર તેમના દર્શન કરવા પધારે છે. રાણી સાહેબાએ તેમને 500 સુવર્ણ મુદ્રા ભેટમાં આપી. સંત ગૌરીબાઈએ એ ભેટ સ્વીકારવાની પ્રેમથી ના પાડી અને એ સુવર્ણ મુદ્રા બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. એનાથી રાજા ખૂબ જ પ્રભાવિત થયા. પણ તોય રાજા જાણે સંત ગૌરીબાઈની પરીક્ષા લેતા હોય એમ પોતાના ઘેર મંદિરમાં મૂર્તિને તાત્કાલિક શણગાર સજાવી દરવાજા બંધ કરવાનો આદેશ આપ્યો. સંત ગૌરીબાઈને ભાગવતની કથા સાંભળવાના બહાને મહેલમાં પધારવા
આમંત્રણ આપ્યું. કથા પૂરી થયા બાદ રાજાએ સંત ગૌરીબાઈને મૂર્તિનું વર્ણન કરવાનું કહ્યું. સંત ગૌરીબાઈએ ધ્યાનમાં બેસીને થોડા સમય બાદ મૂર્તિને જે શણગાર કર્યો હતો એવો જ શૃંગારનું વર્ણન કર્યું અને એક ખાલી માથા ઉપર મુગટનો અભાવ છે એમ કહ્યું. ઉતાવળમાં મુગુટ પૂજારીએ બરોબર નહોતો પહેરાવ્યો એટલે એ ત્રાસો થઈ ગયો હતો. રાજાએ સંત ગૌરીબાઈના ચરણોમાં વંદન કરી અને ક્ષમા માગી અને જયપુરમાં જ રહેવાની વિનંતી કરી, પણ સંત ગૌરીબાઈએ સપ્રેમ એનો ઇનકાર કર્યો. રાજાએ ખૂબ જ આગ્રહ કરતા સંત ગૌરીબાઈએ મૂર્તિની જે દરરોજ તેઓ પ્રાર્થના કરતા એ મૂર્તિ રાજાને ભેટ આપી અને કહ્યું કે આની પૂજા ભક્તિ દરરોજ કરજો. તીર્થયાત્રા કરતા કરતા ગોકુળ મથુરામાં પહોંચે છે અને ગોકુળ મથુરામાં અને વૃંદાવનમાં તેઓ થોડો સમય રહ્યા. ત્યારબાદ ત્યાંથી કાશી ગયા, જ્યાં મહારાજા સુંદરસિંહે સત્કાર કરી તેઓનું સ્વાગત કર્યું. તેમનું આતિથ્ય સ્વીકારી ત્યાં રોકાયા અને મહારાજા સુંદરસિંહને યોગ માર્ગની દીક્ષા આપી. ત્યારબાદ જગન્નાથપુરીની યાત્રા કરી અને ત્યાંથી પરત ફરી કાશી નગરીમાં પધાર્યા. સંત ગૌરીબાઈની થોડી રચનાઓ જોઈએ તો, પીળા પિતાંબર પહેર્યા પુરુષોત્તમ, પીળી પુષ્પની માળ, પીળી પિત્તપટ કચ્છની કાશી, અશરણ શરણ ગોવાલ, પીળા કેસરના તિલક સુંદર, શોભે પ્રભુને ભાલ, પીળા કનકના કુંડળ લલિત જે જલમલે પ્રભુ કે અપાર. એક બીજી રચના જોઈએ તો, વેદ પુરાણ પઢે પઢે શટશાસ્ત્ર વેદને જોઈ, હિરદા શુદ્ધ કિયા વિના હરી મિલે નહીં કોઈ, લોટત મુંડિત બહુ દેખીએ સંન્યાસી ધરે જોગ, હિરદા શુભ કિયા બિના સબહી જાનો ફોક, 68 તીરથ મે ફીરે કોઈ વધારે બાલ, હિરદા શુદ્ધ કિયા બિના મિલે ન શ્રી ગોપાલ. સંત મીરાબાઈની જેમ જ સંત ગૌરીબાઈએ કૃષ્ણ ભક્તિના અનેક પદોની રચના કરી. જ્ઞાન વૈરાગ નીતિ અને બ્રહ્મજ્ઞાનના પદો પણ તેમણે આપ્યા છે. એવા હિન્દી અને ગુજરાતી ભાષામાં આશરે 600 ઉપરાંત પદોની રચનાઓ આપી છે. એક દિવસ એક અઠવાડિયાની સમાધિ લીધા બાદ પોતાના શિષ્યોને બોલાવી કહ્યું કે હવે મારે જવાનો સમય થઈ ગયો છે. સંવત 1865ના ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના પવિત્ર દિવસે યમુનાના કિનારે સંત ગૌરીબાઈએ મહાપ્રયાણ કર્યું અને ભગવાન કૃષ્ણમાં ભળી ગયા. રાજસ્થાનના ઘર ઘરમાં જેમના પદો આજે પણ ગવાય છે એવા પ્રેમ લક્ષણા ભક્તિના આદર્શ પરમ સંત ગૌરીબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ.